કેમ છો વિદ્યાર્થી મિત્રો હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ આઠ મેથ્સ ચેપ્ટર એટ રાશિઓની તુલનાનો પાર્ટ ટુ લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો તમે સાતમા ધોરણમાં વસ્તુની મૂળ કિંમત કોને કહેવાય પછી એના ઉપર ખરાજાત કોને કહેવાય પછી પડતર કિંમત મળે એ કેવી રીતે મળે એ શું છે પછી વેચાણ કિંમત પછી વધારે રૂપિયામાં વેચીએ તો નફો થાય અને પડતર કિંમત કરતાં ઓછા રૂપિયામાં વેચીએ તો ખોટ જાય એ બધું તમે સાતમા ધોરણમાં ભણી ગયેલા છો બરાબર તો આઠમા ધોરણમાં તમારે નવું શું શીખવાનું છે કે વસ્તુની છાપેલી કિંમત કોને કહેવાય વળતર કોને કહેવાય અને જીએસટી શું છે તો તે સમજવા માટે પહેલાં તો હું છાપેલી કિંમતને વળતર સમજાવીશ બરાબર તો તે સમજાવવા માટે આ એક મેં જે ચાર્ટ દોરેલો છે તે શું છે તે સમજો કે આ એક અહીંયા જે ઉત્પાદક લખેલું છે તો કોઈ પણ વસ્તુ સૌથી પહેલાં બનાવવામાં આવતી હોય છે તો કોણ બનાવે એને ઉત્પાદક કહેવાય બરાબર તો આપણે માની લઈએ કે એક શર્ટ એક કંપનીએ બનાવ્યો બરાબર તો એ જે શર્ટ વસ્તુ છે એ કંપનીએ બનાવ્યો તો બનાવવા માટે એને જેટલો બી ખર્ચો થયો કાપડનો અને એ બધું થઈને પાંચસો રૂપિયામાં એને શર્ટ તૈયાર થયો તો કંપનીએ પાંચસો રૂપિયામાં શર્ટ બનાવ્યો કાપડ ગણો એને કંપનીનું લાઇટ બિલ કે જે બી છે એ બધું દરેક શર્ટ ઉપર નાખતા એક શર્ટ પાંચસો રૂપિયામાં બન્યો તો એ પાંચસો રૂપિયા એ શર્ટની પડતર કિંમત કહેવાય બરાબર પણ હવે એ કંપનીએ શર્ટને વેચવાનો છે તો કંપની જ્યારે શર્ટ વેચે તો પાંચસો રૂપિયામાં તો વેચશે નહીં તો એને નફો બી ના થાય ખોટ બી ના થાય તો કંપની શું કરશે એ શર્ટ ઉપર એક સ્ટીકર લગાડશે બરાબર તો એ સ્ટીકર એ એને છાપેલી કિંમત કહેવાય તો એ શર્ટની છાપેલી કિંમત એણે ધારો કે હજાર રૂપિયા રાખી એ છાપેલી કિંમત એટલે એની એમઆરપી એ શર્ટ ઉપર સ્ટીકર લગાડી દીધું હજાર રૂપિયાનું બરાબર હવે ઉત્પાદક એ વસ્તુ શું કામ બનાવશે વેચવા માટે તો ઉત્પાદક એટલે મોટી કંપની હોય તો એ છૂટક ના વેચે એ કોને વેચે મોટા વેપારીને હવે મોટા વેપારીને જ્યારે ઉત્પાદક વેચે તો એને ડિસ્કાઉન્ટ આપે વળતર આપે ડિસ્કાઉન્ટ એને ગુજરાતીમાં વળતર કહેવાય તો આપણે કહીં ઉદાહરણ છે ધારો કે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટમાં આપે છે તો આ જે ડિસ્કાઉન્ટ છે વળતર છે એ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય તો જે છાપેલી કિંમત છે એના ઉપર ત્રીસ ટકા એટલે હજાર રૂપિયાના ત્રીસ ટકા એટલે બે શૂન્ય ઉડાડી દો બંનેમાં થઈને હજારની બે શૂન ઉડાડી દો તો દસ વધશે ને દસ ગુણ્યા ત્રીસ એટલે ત્રણસો રૂપિયા વળતર મળશે એટલે આ ત્રણસો રૂપિયા વળતર મળશે એટલે વળતર ગણાશે ત્રણસો રૂપિયા એને ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવાય તો હજાર રૂપિયાનો શર્ટ ત્રણસો રૂપિયા ઓછા લઈને વેચી દેશે કોને મોટા વેપારીને તો એ થઈ એની વેચાણ કિંમત હજાર રૂપિયામાંથી ત્રણસો રૂપિયા ઓછા એટલે સાતસો રૂપિયામાં શર્ટ વેચશે ઉત્પાદક અને કોણ ખરીદશે મોટો વેપારી તો મોટો વેપારીને એ શર્ટ સાતસો રૂપિયામાં એની ખરીદ કિંમત એટલે એની મૂળ કિંમત તો અહીંયા સાતસો રૂપિયા એ વેચાણ કિંમત લખ્યું છે ને અહીંયા સાતસો રૂપિયા એ મૂળ કિંમત કેમ લખ્યું કેમ કે ઉત્પાદકે વેચ્યું એ વખતે મોટા વેપારીએ ખરીદ્યું તો ઉત્પાદક વેચનાર કહેવાય અને મોટો વેપારી આ સમય ખરીદનાર કહેવાય તો ખરીદનાર માટે જે કિંમત હોય એ ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કહેવાય અને વેચનાર વેચતી વખતે જે કિંમત લે એ એની વેચાણ કિંમત કહેવાય એટલે સાતસો રૂપિયા આ સાતસો રૂપિયા કહેતા તે મળી ખબર પડી કે જે ત્રીસ ટકા વળતર છે એ ત્રીસ ટકા વળતર એ ત્રણસો રૂપિયા થયું અને વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર હોય બરાબર એટલે હજાર રૂપિયાના ત્રીસ ટકા એટલે હજાર ગુણ્યા ત્રીસ ભાગ્યા સો કરવાથી ત્રણસો મળ્યા એટલે એટલા રૂપિયા હજાર રૂપિયાની કિંમતના શર્ટ છાપેલી કિંમતના શર્ટ પર ત્રણસો રૂપિયા ઓછા લેશે એટલે સાતસો રૂપિયા લેશે કોણ ઉત્પાદક અને મોટા વેપારીએ સાતસો રૂપિયા આપવા પડશે એટલે એની એ મૂળ કિંમત કહેવાય ખરીદ કિંમત કહેવાય આ મોટો વેપારી બી વેપારી છે એ પણ વેચવા માટે ખરીદે છે હવે વેચશે તો એ વેચશે કોને તો મોટો વેપારી કોને વેચે નાના વેપારીને વેચે તો નાના વેપારીને એ જેટલા રૂપિયામાં ખરીદશે એટલા રૂપિયામાં વેચે તો સાતસો રૂપિયામાં ખરીદ્યો ને સાતસો રૂપિયામાં વેચે તો નફો એ ના થાય ખોટવી ના થાય પણ એના માટે થોડું એ વેપારી બન્યો છે નફો કરવા માટે વેપારી બન્યો છે હવે એ પણ નાના વેપારીને ડિસ્કાઉન્ટ આપશે વળતર આપશે એ ત્રીસ ટકા નહીં આપે વીસ ટકા આપશે ત્રીસ ટકા આપે તો પાછું એટલું ને એટલું જ વળતર થઈ જાય તો આ વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર હોય એટલે છાપેલી કિંમત ગુણ્યા વળતર ભાગ્યા સો કરો એટલે બે મીંડા ઓછા થઈ જાય અને ગુણાકાર કરો એટલે વળતર રૂપિયામાં મળી જાય તો વળતર કેટલા રૂપિયા થઈ ગયું તમે જુઓ તો બસો રૂપિયા તો બસો રૂપિયા ડિસ્કાઉન્ટ હજાર ગુણ્યા વીસ ભાગ્યા સો કરો એટલે બસો મળે એટલે વળત છાપેલી કિંમત હજાર રૂપિયા હજાર રૂપિયા પર બસો રૂપિયા ઓછા લેશે મોટો વેપારી એટલે મોટો વેપારી એ શર્ટ આઠસો રૂપિયામાં વેચી દેશે કોને વેચશે નાના વેપારીને એટલે નાનો વેપારી એ શર્ટ આઠસો રૂપિયામાં ખરીદશે બરાબર તો આઠસો રૂપિયામાં ખરીદ્યો એટલે એ કોણે ખરીદ્યો નાના વેપારી નાના વેપારી માટે મૂળ કિંમત કહેવાશે અને મોટા વેપારી માટે વેચાણ કિંમત કહેવાશે તમે આટલું સમજી ગયા હોવા જોઈએ બરાબર તમે આ આની વાત કરીએ આટલી તો મોટા વેપારીને એક શર્ટ ઉપર સો રૂપિયા નફો થયો જુઓ મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે મોટા વેપારીને સો રૂપિયા નફો થયો અહીંની વાત કરીએ આપણે ઉત્પાદકની તો ઉત્પાદકે પાંચસો રૂપિયામાં શર્ટ બનાવ્યું સાતસોમાં વેચ્યો એટલે બસો રૂપિયા નફો થયો બરાબર એને બસો રૂપિયા નફો થયો મોટા વેપારીને સો રૂપિયા નફો થયો આ તો એક ઉદાહરણ છે બરાબર હવે નાનો વેપારી પણ શર્ટ જે ખરીદે છે એ શું કામ ખરીદે છે વેચવા માટે એટલે પોતે ખરીદીને પોતે યુઝ નહીં કરે કરી શકે છે પણ આપણે એને અત્યારે વેચવાનું માટે પ્રોસિજર કરવાની છે તો હવે એ નાનો વેપારી કોને વેચશે તો ગ્રાહકને વેચશે તો ગ્રાહકને ઘણી વખત ડિસ્કાઉન્ટ મળતું હોય છે અથવા મેળવતા હોય છે બરાબર તો માની લો કે નાના વેપારીએ દસ ટકા વળતર આપ્યું ગ્રાહકને તો હવે વળતર હંમેશા ટકામાં હોય એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવું પડે તો દસ ટકા એ હમ વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર હોય તો સો હજાર ગુણ્યા દસ ભાગ્યા સો કરો એટલે સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું સો રૂપિયાનું વળતર થયું તો એ વળતર કાપી આપશે નાનો વેપારી ગ્રાહકને તો છાપેલી કિંમત કેટલી છે હજાર અને સો રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે નાનો વેપારી એ શર્ટ નવસો રૂપિયામાં વેચશે ગ્રાહકને બરાબર તો ગ્રાહકને નવસો રૂપિયામાં વેચશે એટલે ગ્રાહક ને એ શર્ટ નવસો રૂપિયામાં ખરીદ્યો એટલે નવસો રૂપિયાના માટે મૂળ કિંમત હવે નાના વેપારી એ ખરીદ્યો તો કેટલામાં શર્ટ આઠસો રૂપિયામાં અને કેટલામાં વેચ્યો નવસો રૂપિયામાં તો એને બી સો રૂપિયા નફો થયો મોટા વેપારીને બી સો રૂપિયા નફો થયો અને ઉત્પાદકને બસો રૂપિયા નફો થયો એટલે એવું નહીં વિચારવું કે મોટા વેપારી નાના વેપારીને હંમેશા સરખો નફો થાય એ બધું ડિપેન્ડ છે એ કેટલા ટકા વળતર આપે છે એના ઉપર આધાર રાખતું હોય છે બરાબર ગ્રાહકને ઘણી ડિસ્કાઉન્ટ મળતું બી હોય છે તો ઘણી ખર ડિસ્કાઉન્ટ નથી બી મળતું હતું તમે ગ્રાહક બનીને ઘણી ખતર વસ્તુ ખરીદવા જાઓ છો તો બહાર બોર્ડ લાગેલું હોય છે એંશી ટકા ડિસ્કાઉન્ટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ તમને એ ખબર નથી હોતી કે એ વસ્તુની જે ઓરિજિનલ છાપેલી કિંમત હોય છે ને સ્ટીકર એ વસ્તુની જે ઓરિજિનલ પડતર કિંમત હોય છે પાંચસો રૂપિયામાં જે શર્ટ બન્યો તો એના કરતાં ત્રણ ત્રણ ચાર ચાર ઘણી કિંમત છાપતા હોય છે પાંચસો રૂપિયાના શર્ટની જે કિંમત હોય પડતર કિંમત એના પાંચ હજાર છાપતા હોય ત્રણ હજાર છાપતા હોય સ્ટીકર એટલે ડિસ્કાઉન્ટ તમને મોટું આપી શકે એ બધી લાલચ માટે જ હોય છે આપણે એ નથી સમજવાનું આપણે એ સમજવાનું છે કે આખી જે પ્રોસિજર થઈ ઉત્પાદકથી ગ્રાહક સુધીની એ તમે સમજો તો ઓટોમેટિક સૂત્ર પણ યાદ રહી જશે હવે અહીંયા તમે જુઓ આ સૂત્ર શું લખ્યું છે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત પકવાના માટે વેચનાર માટે અને ખરીદનાર માટે એ વળતર છાપેલી કિંમત ઓછા મૂળ કિંમત તો કેમ તો તમે અહીંયા જ જોઈ શકો છો કે ચલો આ બંને વચ્ચેની સિચ્યુએશનની વાત કરીએ આ બંને વચ્ચે તો ઉત્પાદક એ વખત વેચનાર કહેવાય બરાબર કેટલા રૂપિયા લખેલા છે છાપેલામાં હજાર કેટલામાં વેચ્યો સાતસો તો કેટલા રૂપિયા વળતર થયું ત્રણસો થયું તો એ વખતે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત બરાબર વળતર ત્રણસો રૂપિયા થયું પણ આ જ સિચ્યુએશનમાં મોટો વેપારી એ ખરીદનાર છે તો મોટો વેપારી ખરીદનાર છે તો એ વખતે હજાર રૂપિયા છાપેલી કિંમતમાં સાતસો રૂપિયા એ મૂળ કિંમત બાદ કરી છે ત્યારે ત્રણસો રૂપિયા એ વળતર મળે છે તો એ પણ તમારે સમજવું પડે બરાબર આ બંને સિચ્યુએશનમાં છાપેલી કિંમત તો હજાર સરખી જ છે બરાબર હવે જે વેચાણ કિંમત છે એ એ બંને વખતે સાત મતલબ કે વેચનાર માટે સાતસો એ વેચાણ કિંમત છે અને ખરીદનાર માટે એ મૂળ કિંમત છે એટલે એ બંનેની બાદ બાકી ત્રણસો રૂપિયા એ ડિસ્કાઉન્ટ એટલે વળતર છે એટલે વેચનારે એટલું ડિસ્કાઉન્ટ કાપી આપ્યું એટલું ઓછા એટલા ઓછા રૂપિયા ખરીદનારે આપવા પડે બરાબર તો આ તમે સમજ્યા હશો વિદ્યાર્થી મિત્રો હવે જીએસટી જીએસટીનું ફૂલ ફોર્મ જી એટલે ગુડ્સ એસ એટલે સર્વિસ અને ટી એટલે ટેક્સ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ બે હજાર સત્તરથી હવે લાગુ પડી ગયો છે બરાબર ભારત સરકારે તો પહેલાં હતું એસટી એટલે સેલ ટેક્સ બરાબર વેલ્યુ એડેડ ટેક્સ વેટ બરાબર તો એ બધું હવે નીકળી ગયું છે એના બદલે હવે કોઈ પણ વસ્તુ હોય તો ગુડ્સ એટલે વસ્તુ માલસામાન અને કોઈ સેવા હોય સેવા એટલે ધારો કે કોઈ વસ્તુની ત્યાં આપલે નથી થતી પણ કોઈ સર્વિસ આપવામાં આવે છે અને એના પૈસા લે છે તો એ સર્વિસની એક કિંમત હોય કે ધારો કે કોઈ સર્વિસ હોય તો એના હજાર રૂપિયા હોય પણ તમારે એના આપવા પડે એક હજાર એકસો એંસી એકસો એંસી રૂપિયા વધારે આપવા પડે કેમ અઢાર ટકા ધારો કે જીએસટી લાગ્યો તો જીએસટી બધી વસ્તુ પર અઢાર ટકા છે એવું નહીં જુદી જુદી વસ્તુ પર જુદા જુદા ટકા છે તો જીએસટી એ ફૂલ ફોર્મ એનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બરાબર તો એ તમને ખબર હોવી જોઈએ કે જીએસટી શું છે હવે તો લગભગ બધા જ બધા વિદ્યાર્થીને વ્યક્તિઓને જીએસટી શબ્દ સાંભળવામાં આવેલો જ છે બરાબર તો એ વસ્તુની કે જે કિંમત હોય ત્યારે કોઈ કોઈ વસ્તુની ઓરિજિનલ કિંમત ચાર હજાર રૂપિયા છે બરાબર આમાં જીએસટી નથી લાગેલો અને લખ્યું છે કે ચાર ટકા આના ઉપર લાગશે તો ચાર હજારના ચાર ટકા એટલે બે ઉડાડીને ગુણાકાર કરી નાખો એટલે ચાલીસ ચોક્કું એકસો સાહીઠ એકસો સાહીઠ રૂપિયા એડ કરીને બિલ બને ચાર હજાર એકસો સાહીઠ રૂપિયાનું તો આ GST સાથેની કિંમત થઈ આ GST વગરની કિંમત થઈ બરાબર હવે ધારો કે તમે હોટલમાં જમવા જાઓ અને GST વગરનું બિલ બને ધારો કે ત્રણ હજાર બરાબર તો જીએસટી ચાર ટકા લગભગ હોય છે તો ચાર ટકા એ ત્રણ હજાર રૂપિયા પર ચાર ટકા એટલે એકસો વીસ રૂપિયા બીજા એડ થઈ જાય એટલે તમારું બિલ ત્રણ હજાર એકસો વીસ રૂપિયાનું બને તો આ જીએસટી સાથેની કિંમત કહેવાય જીએસટી વગરની કિંમત કહેવાય તો આ જીએસટી તમે સમજ્યા હશો વિદ્યાર્થી મિત્રો જે નફો અને ખોટ એ તમારે સાતમા ધોરણમાં ભણવાનું આવી ગયેલું હતું બરાબર એની વાત આપણે ફરીથી બી કરવાની છે પછી વળતર અમણે મેં તમને સમજાવ્યું જીએસટી શું છે એ તમને સમજાવ્યું બીજું અહીંયા લખ્યું છે ખાલી જગ્યા વધારો ઓબ્લિક ઘટાડો એટલે માની લો કે ખાલી જગ્યામાં આપણે ભાવ લખીએ તો ભાવ વધારો અથવા ભાવ ઘટાડો એ રીતે ખાલી જગ્યામાં ધારો કે પગાર પગાર વધારો ઓબ્લિક પગાર ઘટાડો બરાબર હવે એ બધી વસ્તુ પણ આના ઉપર આધારિત જ દાખલા તમે ગણી શકશો એટલા માટે જોડે જ લીધેલું છે ને એવા દાખલા પણ છે હવે આ જે છે ભાગ એ સમજાવવા પહેલાં જે અત્યાર સુધી આવી ગયેલા જૂના સૂત્રો તમને સમજાવી દઉં કે જ્યારે કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ તો એ વસ્તુની મૂળ કિંમત કહેવાય પણ પછી ખરીદ્યા પછી આપણે એના ઉપર કોઈ ખર્ચો કરીએ ધારો કે ખરીદ્યું પાંચસો રૂપિયામાં પણ ઘરે લાવવામાં એના ઉપર ભાડું ખર્ચવાનું આવ્યું એકસો વીસ રૂપિયા બરાબર પાંચસો રૂપિયાની ખરીદીને એકસો વીસ રૂપિયાનું ભાડું થયું એટલે છસો વીસ રૂપિયા એ પડતર કિંમત કહેવાશે બરાબર કોઈ વસ્તુ ખરીદી ચાર હજાર રૂપિયામાં બરાબર પછી એને ખરીદ્યા પછી એને કલર કરાયો સો હજાર રૂપિયાનો બરાબર તો આ એક ઉદાહરણ છે તો ચાર હજારમાં ખરીદી એટલે ખરીદી એટલે મૂળ કિંમત ખરીદ કિંમત પછી એના ઉપર કોઈ બી પ્રકારનો ખર્ચો કરો કલર કરાવવાનો ખર્ચો કરો રિપેરિંગનો ખર્ચો કરો કે લઈ લાવવામાં કોઈ ખર્ચો કરો એ બધો એને ખરાજાત કહેવાય એની ઉપર જે બીજો ખરીદ્યા પછી ટેક્સ લાગે તો એ પણ એક પ્રકારની ખરાજાત જ છે ટેક્સ પણ ટેક્સ સાથેનું તમે કહો કે આ મેં આ વસ્તુ ચાર હજાર રૂપિયાનો જે ઓરિજિનલ કિંમત હતી ટેક્સ વગરની પછી એના ઉપર ચાર ટકા જીએસટી લાગ્યો એક એટલે ચાર હજાર એકસો સાહીઠ રૂપિયામાં ખરીદ્યું એને મૂળ કિંમત વખત તમે શબ્દ વાપરી શકો પણ જીએસટી પણ એ પ્રકારનું ખરાજાતમાં જ ઘણા ગણતા હોય છે એ સિવાયના ખર્ચાને આપણે એડ કરીએ અને જે છેલ્લે મળે એને પડતર કિંમત કહેવાય છેલ્લે એટલે ખરીદ્યા પછી બરાબર પછી તમે એને વેચવા માટે વિચારો તો ખરીદ્યું હોય અથવા તમને જે પડતર કિંમત હોય એના કરતાં વધારે રૂપિયામાં વેચશો તો તમને નફો થશે તો વેચાણ કિંમત એ વખતે વધારે હોય પડતર કિંમત કરતાં તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય પણ જો પડતર કિંમત વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય તો આ બધા સૂત્રો સમજવાના છે ગોખવાના નથી હવે આ જે ચોથું સૂત્ર છે એ કઈ ટાઈપનું છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદો છો બરાબર માની લો કે કોઈ વસ્તુ આપણે ખરીદી છે અને પછી ખર્ચો કર્યો છે ને એ બધું થઈને ચાર હજાર પાંચસો રૂપિયામાં આપણને એ વસ્તુ પડી છે બરાબર અને પછી આપણે એને વેચવું છે પણ કેટલા રૂપિયા વેચીશું તો પછી એ વેચાણ કિંમતનું સ્ટીકર લગાડવું છે તો તમે નફો લેવાનું વિચારો છો તો તમે વિચારો કે ચાલો મારે આના પર ચારસો રૂપિયા નફો લેવો છે તો તમે સ્ટીકર કેટલાનું લગાડશો ચાર હજાર પાંચસો રૂપિયામાં પડ પડતર કિંમત છે એ વસ્તુ ઉપર તમે ચારસો રૂપિયા નફો લેવાનું વિચારો છો તો બોલો તમે સ્ટીકર કેટલાનું લગાડશો તો તમે સ્ટીકર લગાડશો ચાર હજાર પાંચસો વધતા ચારસો કરીને ચાર હજાર નવસો રૂપિયાનું સ્ટીકર લગાડશો એટલા રૂપિયા તમે વેચાણ કિંમત નક્કી કરશો તો પડતર કિંમત વધતા નફો તો આ જે સૂત્ર છે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વધતા નફો તો આને સમજો તો જ યાદ રહે પણ ઘણીક કેવું હોય છે કે તમે કોઈ વસ્તુ ખરીદો બરાબર પછી એ ખરીદ્યા પછી પાછો ખર્ચો કરો પછી એને વેચ વેચવાનું વિચારો પણ વસ્તુ વેચાય જ નહીં કેમ ના વેચાય વસ્તુ એવી હોય અથવા જરૂરિયાત ના હોય કોઈને અથવા તમારી કિંમત ઊંચી રાખેલી હોય જુદા જુદા કારણ હોય છે અને પછી તમે વિચાર્યું કે ચલો હવે હું આના આકર્ષક કિંમત રાખું એટલે એવી કિંમત રાખું છો મને ખોટ જાય તો વિચારશે તો એને ચારસો રૂપિયાની ખોટ ખાવાની વિચારી ચાર હજાર પાંચસો રૂપિયામાં પડત પડતર કિંમત છે એટલામાં પડી છે વસ્તુ અને ચારસો રૂપિયાની ખોટ ખાવાની વિચારી તો હવે એના પર સ્ટીકર લગાડવાનું છે કેટલા રૂપિયાનું સ્ટીકર લગાડશે તો એકતાલીસસો રૂપિયાનું સ્ટીકર લગાડશે ચાર હજાર સો તો એ વખતે આ બંનેની બાદ બાકી કરશે તો એ થઈ વેચાણ કિંમત એ સ્ટીકર લગાડવાનું એ એ અહીંયા છાપેલી કિંમત શબ્દ નથી એટલા રૂપિયામાં વેચશે એમ બરાબર એ ગ્રાહક બી ઘણી વખતે ખરીદ્યા પછી વેચતા હોય છે દરેક વખતે વેપારી બનવું જરૂરી નથી તો એ આ સૂત્ર તમે સમજ્યા હશો પડતર કિંમત ઓછા ખોટ બરાબર હવે આ નીચેનો જે ભાગ લખેલો છે ને આ એ કેમ મહત્ત્વનો છે કે નફો કે ખોટ વળતર અને જીએસટી બધું તમને ટકામાં આપવામાં આવશે અને તમારે ટકાને પછી રૂપિયામાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે આ ત્રણ વાક્યો બહુ મહત્ત્વના છે શું છે વાક્યો નફો કે ખોટ હંમેશા પડતર કિંમત ઉપર આધારિત હોય છે બીજું વાક્ય વળતર હંમેશા છાપેલી કિંમત પર આધારિત હોય છે અને ત્રીજું વાક્ય જીએસટી હંમેશા જીએસટી વગરની કિંમત પર આધારિત હોય છે પછી ચોથું વાક્ય મેં નથી લખ્યું એ ચોથું વાક્ય છે કોઈ પણ ભાવ વધારો કે ભાવ ઘટાડો કે પગાર વધારો કે પગાર ઘટાડો એ જૂની કિંમત ઉપર આધારિત હોય છે બરાબર તો એ જૂના ભાવ ઉપર આધારિત હોય છે તો હવે હવે આ ભાગ સમજાવવાનું છે તમને તો અહીંયા જુઓ કે નફો સેના પર આધારિત હોય છે પડતર કિંમત ઉપર ખોટ પણ સેના પર આધારિત હોય છે પડતર કિંમત ઉપર વળતર સેના પર હોય છે છાપેલી કિંમત ઉપર જીએસટી સેના પર આધારિત હોય છે વસ્તુની જીએસટી વગરની કિંમત ઉપર પછી કોઈપણ ભાવ વધારો કે ભાવ ઘટાડો કે પગાર વધારો કે પગાર ઘટાડો એ સેના ઉપર આધારિત હોય છે જૂના ભાવ ઉપર કે જૂના પગાર ઉપર એટલે બધું મેં એ ઉપર લખેલું છે હવે જ્યારે તમને નફો આપશે ટકામાં પછી એ ટકાને રૂપિયામાં કન્વર્ટ કરવું હોય તો તમારે આ પડતર કિંમત ઉપરથી તમારે એને રૂપિયામાં કન્વર્ટ કરવાની કે તે કરવાનું તો એ અહીંયા મેં નીચે લખ્યું છે કે માની લો કે આપણે અહીંયા એક વસ્તુની પડતર કિંમત રૂપિયામાં લઈશું ધારો કે સાતસો રૂપિયા સાતસો રૂપિયા પડતર કિંમત છે બરાબર અને એના ઉપર દસ ટકા નફો ચડાવવો છે દસ ટકા નફો ચડાવો છે તો કેટલા રૂપિયામાં એ વેચશે એ વેચાણ કિંમતનું સ્ટીકર લગાડવું છે અથવા વેચવાનું છે બરાબર તો આ જે દસ ટકા છે એને પહેલાં રૂપિયામાં કન્વર્ટ કરવું પડે દસ રૂ ટકા એટલે દસ રૂપિયા એવું નહીં તો નફો હંમેશા જે પડતર કિંમત હોય એના ઉપર હોય તો એ દસ ટકાને રૂપિયામાં ફેરવા માટેનું આ સૂત્ર છે બરાબર તો આ સૂત્રની અંદર હવે હું લખું છું કે નફો રૂપિયામાં ફેરવવો છે તો આપણી પાસે નફો ટકામાં આપેલો હોવો જોઈએ બરાબર અને જે બી ટકા હોય ઉંશમાં તો છેદમાં સો હોય અને નફો શેના ઉપર હોય છે પડતર કિંમત અથવા મૂળ કિંમત ઉપર તો આ સૂત્ર બન્યું તો આ સૂત્રની અંદર હવે આંકડા મૂકશો દસ ટકા અને સાતસો રૂપિયાની પડતર કિંમત છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો અને ભાગ્યા સો કરો તો બે શું નડી જશે દસ સિત્તા સિત્તેર રૂપિયા એ નફો થયો તો હવે જે દસ ટકા હતા એ સિત્તેર રૂપિયામાં કન્વર્ટ થઈ ગયું અને પછી તમે વેચાણ કિંમતનું સૂત્ર લખી શકશો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વધતા નફો તો એ સૂત્ર તો મેં અહીંયા તમને લખીને સમજાયેલું છે કે આ વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વધતા નફો બરાબર તો આ તમે સમજ્યા હશો તો નફો છે એ પડતર કિંમતનું ઉમેરવાથી વેચાણ કિંમત મળે ખોટ હોય એ પડતર કિંમતમાંથી બાદ કરવાથી વેચાણ કિંમત મળે પછી વળતર હોય એ છાપેલી કિંમતમાંથી બાદ કરવાથી પડતર કિંમત ઓબ્લિક વેચાણ કિંમત કેમ લખ્યું છે તો જ્યારે વળતરની સિચ્યુએશન મેં તમને સમજાવી હતી ત્યારે એક જણ વેચે તો સામે બીજો ખરીદે તો વેચનાર માટે વેચાણ કિંમત કહેવાય એ જ કિંમત ખરીદનાર માટે પડતર કિંમત કે મૂળ કિંમત કહેવાય બંને આંકડા સરખા હોય પણ છાપેલી કિંમતમાંથી વળતર હંમેશા બાદ જ કરવાનું આવે બરાબર પછી અહીંયા જીએસટી ઉમેરવાનું આવે તો જીએસટી વગરની કિંમતમાં જીએસટી ઉમેરીએ ત્યારે જીએસટી સાથેની કિંમત મળે એટલે બિલની કિંમત કહેવાય બિલની રકમ પણ કહેવાય બરાબર એટલે બિલની રકમ પણ આને કહેતા હોઈએ છીએ જે ઓરિજિનલ છેલ્લું બિલ બને તે બરાબર બિલની કિંમતમાં પહેલાં એવી કિંમત હોય છે કે જેમાં જીએસટી નથી લાગેલો હતો પછીમાં જીએસટી ચઢાવવાનું હોય એટલે પ્લસ કરવાનું હોય હવે આ જગ્યાએ જે છેલ્લા ભાગમાં કેવું છે કે જૂનો ભાવ બરાબર જૂનો ભાવ લખું છું અહીંયા જૂનો ભાવ તો ભાવ વધારો થયો દસ ટકા તો જૂનો ભાવ કેટલો છે એ હોય એના આધારે દસ ટકાને રૂપિયામાં કન્વર્ટ કરી અને ભાવ વધારો છે તો પ્લસ કરવાનો ત્યારે નવો ભાવ મળશે અને જો ભાવ ઘટાડો હોય તો તમારે માઇનસ કરવાનો તો પ્લસ કરવાનું કે માઇનસ કરવાનું એ તમે સમજાય કે જો નફો હોય તો પ્લસ કરવાનું ખોટ હોય તો માઇનસ કરવાનું વળતર હોય તો માઇનસ કરવાનું જીએસટી હોય એ પ્લસ કરવાનો ભાવ વધારો હોય તો પ્લસ કરવાનો ભાવ ઘટાડો હોય તો માઇનસ કરવાનું અને શું મળે તે તમે જોઈ લો તો તમારે આ પાર્ટમાં આ પાંચ ટાઈપના દાખલા છે પાંચ ટાઈપના અને આ પાંચ ટાઈપના દાખલામાં પણ બે ટાઈપના દાખલા છે કે પડતર કિંમત નફો આપેલો હોય વેચાણ કિંમત માગે એવા તો એનાથી રિવર્સ દાખલા વેચાણ કિંમત આપી દે નફો આપી દે અને પડતર કિંમત પૂછે તો એ રિવર્સ દાખલા એ જ રીતે દરેકે દરેક પાંચે પાંચ ભાગમાં પડતર કિંમત આપે ખોટ આપે વેચાણ કિંમત પૂછે તેવા દાખલા અને એનાથી ઊંધા વેચાણ કિંમત અને ખોટ આપી દે અને પડતર કિંમત પૂછે એવા દાખલા તો દાખલા ગણતા પહેલાં આ સૂત્રો આવડવા જરૂરી છે અને એની સમજ બી હોવી જરૂરી છે તો જ દાખલા આવડશે બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ત્રણની રકમ શું કે છે તે જુઓ રકમમાં એવું લખ્યું છે કે એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા આઠસો ચાલીસ છે એટલે છાપેલી કિંમત આપેલી છે અને પછી લખ્યું છે કે તેની વેચાણ કિંમત રૂપિયા સાતસો ચૌદ છે એટલે વેચાણ કિંમત આપી છે અને છાપેલી કિંમત આપી છે તો તમે જુઓ છો કે છાપેલી કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે તો એનો મતલબ એ થયો કે ડિસ્કાઉન્ટ આપીને વેચી હશે એટલે ડિસ્કાઉન્ટ એટલે વળતર એટલે વળતર આપ્યું જ છે બરાબર તો એ વળતર અને વળતરની ટકાવારી શોધવાની છે તો રકમ વાંચીને બરાબર સમજવાનું સમજવાની અને પછી એના આધારે લખવાનું કે શું આપ્યું છે ને શું માગ્યું છે અને કહેવાય રકમનો સારાંશ તો છાપેલી કિંમત આપેલી છે અને વેચાણ કિંમત આપી છે અને એના ઉપર આધારિત વળતર રૂપિયામાં શોધવાનું પછી વળતર ટક્કામાં શોધવાનું તો વળતર એ છાપેલી કિંમત અને વેચાણ કિંમતનો ડિફરન્સ હોય બરાબર વેચનાર માટે હોય તો અને અહીંયા વેચનાર વેચાણ કિંમતની જગ્યાએ મૂળ કિંમત પણ આવી શકે જો તમે ખરીદનાર હોય તો તમે કોઈ વસ્તુ ખરીદી હોય તો પાંચ હજાર રૂપિયાની વસ્તુ હોય અને ચાર હજાર રૂપિયા ખરીદી હોય તો એ ચાર હજાર રૂપિયા મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત કહેવાય તો હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ કહેવાય તો એ વખત છાપેલી કિંમતમાં તમે મૂળ કિંમત બાદ કરો છો બરાબર પણ અહીંયા દાખલો વેચાણ કિંમત ઉપર આધારિત છે તો છાપેલી કિંમત કેટલી છે રૂપિયા આઠસો ચાલીસ અને વેચાણ કિંમત છે રૂપિયા સાતસો ચૌદ બરાબર હવે એ બંનેની બાદ બાકી કરવાની તો રૂપિયા એકસો છવ્વીસ મળશે તો વળતર મળી ગયું રૂપિયામાં હવે વળતર ટકામાં પણ માગ્યું છે તમને ટકાની તો ખબર ટકા શેને આધારે હોય સોને આધારે બીજું તમારે યાદ રાખવાનું વળતર શેના ઉપર આધારિત હોય છે છાપેલી કિંમત ઉપર આધારિત તો ટકામાં શોધવા માટે આપણી પાસે એક પદની રીત છે અને એક સૂત્રની રીત છે પહેલાં પદની રીત જોઈ લો તો અહીંયા જે ચોપડીનું ઉદાહરણ છે તે એમાં દાખલો ગણેલો છે પદની રીતે કે રૂપિયા આઠસો ચાલીસની છાપેલી કિંમત ઉપર એકસો છવ્વીસ રૂપિયા વળતર જે રૂપિયામાં મળ્યું તે તો સો રૂપિયા ઉપર આધારિત કેટલું કે સોને આધારે મળે ટકામાં મળે તો પંદર ટકા મળશે બરાબર તો હવે આ જે છે એને હું સૂત્રની રીતે કરું છું સૂત્રનો અડધો ભાગ મેં લખેલો જ છે હવે જ્યારે વળતર ટકામાં આપેલું હોય ને રૂપિયામાં શોધવાનું હોય તો ટકામાં આપેલું હોય અને રૂપિયામાં શોધવાનું હોય તો તમારે સૂત્ર આવે વળતર રૂપિયામાં બરાબર વળતર ટકામાં ગુણ્યા છાપેલી કિંમત ભાગ્યાસો પણ તમારે આ જ સૂત્રમાં જો તમારે ટકામાં શોધવાનું અને રૂપિયામાં આપેલું હોય તો આ જે સૂત્ર મેં લખ્યું એમાં ટકા શોધવાના ટકા અહીંયા આવે તો અહીંયા રૂપિયા મળી ગયેલા છે તે અહીંયા આવે બરાબર અને જે સો છે એ ગુણાકારમાં આવે અને છાપેલી કિંમત અહીંયા ભાગાકારમાં આવે તો આ રીતે સૂત્ર યાદ રાખવાનું છે સમજીને છાપેલી કિંમત અહીંયા કેમ આવ્યું કે વળતર છાપેલી કિંમત ઉપર આધારિત હોય બરાબર અને પછી તમારા આંકડા મૂકી દેવાના તો આંકડા વળતર રૂપિયામાં એકસો છવ્વીસ ગુણ્યાસો અને છેદમાં આઠસો ચાલીસ સોન સોન ઉડી ગયો બરાબર હવે છેદ ઉડાડવા માટે તમારે ચોર્યાસીના ઘડિયામાં ચોર્યાસીના ઘડિયામાં દસ કે એકસો છવ્વીસના આવે એટલે છેદ ઉડાડવા માટે છેદના ટુકડા કરવાના એકવીસ ચોક્કું ચોર્યાસી બરાબર એકવીસ છંગ એકસો છવ્વીસ એવી ખબર હોવી જોઈએ નહીં તો એકવીસના એ ભાગ પાડવાના ત્રણ સિત્તા એકવીસ અને પછી એ સાત વડે ત્રણ વડે ભાગીને વારાફરથી અને તમારે છેદ ઉડાડવાનો બરાબર હવે ચારના બે ભાગ બે ગુણ્યા બે બે વડે દસને ભાગો તો પાંચ અને બે વડે છને ભાગો તો ત્રણ છેદ ઉડી ગયા છેદમાં એક વધ્યું કંઈના વધ્યું એટલે એક વધે એનો ગુણાકાર કરો ઉંશમાં ત્રણ ગુણ્યા પાંચ પંદર તો આ રીતે વળતર રૂપિયામાં શોધ્યું એકસો છવ્વીસ અને ટકામાં શોધ્યું પંદર ટકા બરાબર તો તમે ઉદાહરણ નંબર ત્રણ સમજી ગયા હશો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ચારની રકમ શું કહે છે તે જુઓ રકમમાં લખ્યું છે કે ફ્રોકની યાદી મુજબની કિંમત રૂપિયા બસો વીસ છે એટલે એક લિસ્ટ બનાવેલું છે એ દુકાનમાં જેટલી વસ્તુ વેચાય છે એમાં ફ્રોકની કિંમત બસો વીસ રૂપિયા લિસ્ટમાં લખેલી છે અને પછી એના ઉપર વીસ ટકા વળતર નક્કી કરેલ છે કે વીસ ફ્રોક વેચીશું તો વીસ ટકા વળતર આપીશું અને ફ્રોક પર એ વળતર રૂપિયામાં શોધો અને વેચાણ કિંમત શોધો એટલે કેટલા રૂપિયામાં પછી ફ્રોક વેચાશે તો રકમ વાંચવામાં અને એને સમજવામાં થોડોક ટાઈમ લેવાનો રકમ વાંચીને સમજાઈ જાય પછી એને આધારે એનો સારાંશ લખવાનો કે શું આપ્યું છે અને શું માગ્યું છે તો ફ્રોકની કિંમત કેટલી આપેલી છે બસો વીસ રૂપિયા વળતર કેટલું છે વીસ ટકા વળતરને રૂપિયામાં કેમ શોધવું પડશે તો જ વેચાણ કિંમત મળશે રૂપિયામાંથી આપણે બસો વીસમાંથી એ વીસ ટકાના જે રૂપિયા મળે એ બાદ કરવાથી વેચાણ કિંમત મળશે અને પ્રશ્ન બી પૂછ્યો છે કે વળતર બી માગ્યું છે બરાબર એ આપણે વળતર રૂપિયામાં શોધવાની આપણી પાસે બે રીત છે પદની રીત છે ને એક આ સૂત્ર છે પદની રીત કે થાય ટકા ટકાશેના આધારે હોય સોને આધારે સો રૂપિયાની ફ્રોકની કિંમત હોય તો વીસ રૂપિયા વળતર તો બસો વીસ રૂપિયા ફ્રોકની કિંમતે કેટલું વળતર એમ કરીને પણ તમે રૂપિયામાં શોધી શકો બરાબર પણ આ સૂત્ર જે લખેલું છે એના આધારે આપણે ગણીએ તો વળતર રૂપિયામાં બરાબર વળતર ટકામાં ભાગ્યા સો વળતર એના ઉપર હોય આપણે આગળ સમજાવ્યું છાપેલી કિંમત ઉપર પણ આ રકમમાં ક્યાંય છાપેલી કિંમત નથી લિસ્ટની કિંમત છે ફ્રોકની કિંમત તો આપણે એવું જરૂર નથી કે છાપેલી કિંમત જ લખવું તો તમે લખવાનું ફ્રોકની કિંમત બરાબર યાદી એટલે લિસ્ટ પર લખેલી છે કિંમત તમારે અહીંયા લખવાની છે પછી આપણે એને આંકડા લખીશું તો ટકા છે વીસ અને ફ્રોકની કિંમત છે બસો વીસ ભાગ્યા સો એટલે બેસો ઉડી જશે એટલે બાવીસ દુ ચુવાલીસ રૂપિયા વળતર એક જવાબ મળી ગયો બરાબર બીજું હવે આ ફ્રોક વેચાશે કેટલામાં તો જ્યારે પણ વળતર હોય ડિસ્કાઉન્ટ હોય તો તમારે એની જે પહેલાંની કિંમત હોય ઓરિજિનલ કિંમત હોય એ છાપેલી કિંમત અથવા યાદીની કિંમત એમાંથી ડિસ્કાઉન્ટ એટલે વળતર બાદ જ કરવાનું આવે ત્યારે વેચનાર માટે વેચાણ કિંમત મળે અને ખરીદનાર માટે મૂળ કિંમત મળે તો ફ્રોકની કેટલી કિંમત નક્કી કરેલી હતી યાદી મુજબ બસો વીસ રૂપિયા અને એમાંથી ચુમ્વાલીસ રૂપિયા બાદ કરો એટલે આ બાદ બાકી આવશે રૂપિયા એકસો છોતેર તો આ રીતે બે બે પ્રશ્નોના જવાબ મળી ગયા ફ્રોક કેટલામાં વેચાશે તો એકસો છોતેર રૂપિયામાં બરાબર અહીંયા દાખલા ગણેલા જ છે મતલબ આ દાખલો બે રીતે ગણેલો છે પણ આપણે અહીંયા ગણીને મેં અલગથી બતાડ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરો આ ટોટલ ત્રણ દાખલા છે બરાબર તો એમાં પહેલી રકમ શું છે કે એક દુકાનદાર વીસ ટકા વળતર આપે છે એટલે વીસ ટકા ડિસ્કાઉન્ટ અને તો નીચે આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શોધો એટલે વેકી એટલે વેચાણ કિંમત શોધવાની છે તો એમાં પણ ત્રણ દાખલા છે એમાં પહેલો દાખલો છે કે એક ડ્રેસ કે જેની છાપેલી કિંમત રૂપિયા એકસો વીસ છે તો એની વેચાણ કિંમત કેટલી હોય વીસ ટકા વળતર આપ્યા પછી તો જે આ છાપેલી કિંમત છે વળતર એ છાપેલી કિંમત ઉપર હોય તો એ ટકામાં છે વીસ ટકા તો એને રૂપિયામાં શોધવું પડે પહેલાં તો વળતર કેટલા રૂપિયા થાય તો એ વળતર તમારે શોધવાની રીત મૌખિક રીત બતાવી દો તો છાપેલી કિંમત ગુણ્યા જે વીસ ટકા છે વળતર ભાગ્યા સો એટલે બે સુર ઉડાડી દો તો વીસ ટકામાંથી જે વીસનું જે એક શૂન્ય અને એકસો વીસમાંથી એક શૂન્ય ઉડાડી દો એટલે છેદમાં સો છે એના લીધે બે શૂન્ય ઉડાડી દેવાના અને બાર દુ ચોવીસ એટલે વળતર રૂપિયામાં મળી ગયું ચોવીસ તો આ રીતે મૌખિક બી તમે વળતર શોધી શકો જ્યારે આ રીતે શૂન્યવાળા અંક આપેલા હોય તો શૂન્ય ઉડાડી ટોટલ બે શૂન્ય ઉડાડી દેવાના છાપેલી કિંમત અને વળતર બંનેના થઈને અને પછી બંનેનો ગુણાકાર કરી નાખવાનો હવે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર તો આ સૂત્ર છે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર બરાબર તો છાપેલી કિંમત કેટલી છે એકસો વીસ રૂપિયા અને એકસો વીસ રૂપિયામાંથી ચોવીસ બાદ કરી દઈએ એટલે છન્નો રૂપિયામાં એ જે ડ્રેસ છે એ વેચ્યો હોય એટલે વેચાણ કિંમત મળી ગઈ ચલો બીજો દાખલો તો છાપેલી કિંમત સાતસો પચાસ છે વીસ ટકા જ વળતર છે બરાબર એક જ વળતર વીસ ટકા ત્રણે ત્રણ માટે સમાન છે તો બે બે શૂન્ય ઉડી જશે સાતસો પચાસમાંથી એક શૂન્ય અને વીસ ટકાનું એકસોનું ઉડી જશે પંચોતેર દુ એકસો પચાસ તો અહીંયા વળતર આવશે રૂપિયા એકસો પચાસ બરાબર હવે છાપેલી કિંમતમાંથી એકસો પચાસ ઓછા કરો એટલે છસો રૂપિયા એ વેચાણ કિંમત તો છસ્સો રૂપિયા વેચાણ કિંમત મળશે ઉપર જે મેં સૂત્ર લખ્યું છે તે રીતે તમારે શોધવાનું અહીંયા છાપેલી કિંમત છે બસો પચાસ વીસ ટકા વળતર એટલે બે સૂનું ડોળી દો બસો પચાસમાંથી એકસોને અને વીસ ટકામાંથી એકસોનું ઉડાડી દો એટલે પચીસ દુ પચાસ રૂપિયા વળતર આવશે ત્રીજામાં બરાબર તો આ પચાસ રૂપિયા વળતર એટલે છાપેલી કિંમત બસો પચાસ છે એમાંથી પચાસ ઓછા કરો એટલે બસો રૂપિયામાં વેચ્યું હોય શું વેચ્યું હોય તો થેલો વસ્તુનું નામ દાખલા ગણવામાં કોઈ ઇફેક્ટમાં નથી આવતું પણ જે અંક આપેલા હોય તે શું છે તે જોવાનું વળતરના અંકમાં શું છે તે જોવાનું અને રીત જોવાની બરાબર તો આ પહેલો દાખલો તમે પ્રયત્ન કરોમાં સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો હવે આ બીજો દાખલો શું કહે છે તે જુઓ રકમમાં એક ટેબલ કે જેની છાપેલી કિંમત રૂપિયા પંદર હજાર છે એટલે છાપેલી કિંમત આપેલી છે બરાબર તે રૂપિયા ચૌદ હજાર ચારસોમાં મળે છે એટલે અહીંયા પંદર હજાર છાપેલી કિંમત છે આપેલું છે ચૌદ હજાર ચારસોમાં મળે છે તો મળે કોને વેચનારને કે ખરીદનારને તો ટેબલ મળે ખરીદનારને એટલે આ આપેલી છે મૂળ કિંમત તો રકમને વાંચીને સમજવી એની પહેલી જરૂરિયાત છે તો તેના પર મળેલ વળતર અને વળતરની ટકાવારી શોધો એટલે વળતર રૂપિયામાં શોધો અને પછી એને ટકામાં શોધો તો તમે વિચારો કે કોઈ વસ્તુની છાપેલી કિંમત પંદર હજાર હોય અને જો એ ચૌદ હજાર ચારસોમાં મળે તો કેટલા રૂપિયા ઓછા આપ્યા છસો રૂપિયા તો એટલું એ ડિસ્કાઉન્ટ મળ્યું એટલે વળતર મળ્યું તો એ આપણે મૌખિક બી શોધી શક્યા બરાબર એને આપણે રીતમાં કરીએ તો વળતર બરાબર છાપેલી કિંમત ઓછા મૂળ કિંમત ક્યારે ખરીદનાર માટે હોય તો અને જો વેચનાર માટે હોય તો અહીંયા વેચાણ કિંમત આવે તો રૂપિયા પંદર હજાર ઓછા રૂપિયા ચૌદ ચારસો બરાબર ચૌદ હજાર ચારસો એટલે રૂપિયા છસો બરાબર તો આ થયું વળતર રૂપિયામાં એ પહેલાં પ્રશ્નનો જવાબ મળી ગયો હવે વળતર ટકામાં શોધવું હોય તો આપણી પાસે બે રીત છે પદની રીત કરીને બી કરી શકો બરાબર કે આ જે છસ્સો રૂપિયા વળતર મળ્યું બરાબર વળતર શેના ઉપર આધારિત હોય છાપેલી કિંમત ઉપર આધારિત હોય કેટલા રૂપિયાની છાપેલી કિંમત છે પંદર હજાર રૂપિયાની છાપેલી કિંમત પર રૂપિયા છસો વળતર તેથી રૂપિયા અને ટકા હંમેશા સોને આધારે હોય તો સો એ કેટલું તો આ પદની રીત બરાબર આ રીત બી કરી શકો અથવા એક સૂત્ર છે તો વળતર તમારે શેમાં શોધવું છે ટકામાં તમે અત્યારે શેમાં મેળવ્યું રૂપિયામાં તો રૂપિયાને ટકામાં ફેરવવું હોય તો તમારે સો વડે ગુણીને શેના વડે ભાગવાનું તો વળતર જેના ઉપર હોય એના વડે તો વળતર શેના ઉપર હોય છાપેલી કિંમત એટલે છાપેલી કિંમત વડે ભાગવાનું બરાબર તો વળતર રૂપિયામાં મળ્યું એ છસ્સો ગુણ્યા સો અને પંદર હજાર એ છાપેલી કિંમત ત્રણ શૂન્ય ઉડાડી દેવાના પંદર ચોક્કું સાહીઠ એટલે જે ચાર મળ્યું એ વળતર ટકામાં મળી ગયું બરાબર પદની રીતે બી તમે કરીને બી ચાર ટકા જ મેળવી શકશો તમે દાખલાની રકમને સમજો બરાબર તો મોટા ભાગે તમારે દાખલો ઉકેલી શકશો સૂત્ર આવડવું જોઈએ તો સૂત્ર પણ ગોખવાનું નથી તમે આ અહીંયા જ સમજી લો કે છાપેલી કિંમત હોય પંદર હજાર અને ચૌદ હજાર ચારસોમાં કોઈ વસ્તુ ક્યારે મળે ઓછા રૂપિયામાં તો કેટલા ગેપ કેટલાનો છે છસો રૂપિયાનો તો એટલું ડિસ્કાઉન્ટ મળ્યું હોય તો એમાંથી જ ખબર પડી જાય કે આ બંનેની બાદ બાકી એ વળતર છે તો આ બંનેની એટલે છાપેલી કિંમતની મૂળ કિંમતની એટલે આ વળતરનું સૂત્ર બી એ રીતે તમને યાદ આવી જાય બરાબર ટ્રાય તો પહેલાં કરવાનો છે સૂત્ર યાદ રાખવાનું સમજીને પછી આ બી સૂત્ર છે તો એ એ રીતે જે સૂત્ર છે જો અહીંયા રૂપિયા હોત અહીંયા રૂપિયા હોત તો અહીંયા ટકા હોત ટકાને રૂપિયામાં ફેરવવા માટે આ રીતે તો સો અહીંયા આવે અને છાપેલી કિંમત અહીંયા ઉપર આવે બરાબર અથવા પદની રીત તો છે જ તમારી પાસે પદની રીત પણ એક સમજવાળી જ રીત છે ટકામાં ફેરવવું હોય તો સોની લાઇનમાં ટકા આવે તમને છસો રૂપિયા વળતર મેળવ્યું તો અને વળતર સેના ઉપર હોય છાપેલી કિંમત ઉપર હોય તો પંદર હજારની છાપેલી કિંમત ઉપર છસો રૂપિયા વળતર તો સો એ કેટલું અને જો ટકાને રૂપિયામાં ફેરવવાનું હોય તો અહીંયા જે આ પદ મૂક્યું એ સો ઉપર આવી જાય કે સો રૂપિયાની છાપેલી કિંમત ઉપર ચાર ટકા વળતર એટલે રૂપિયા ચાર વળતર તો પંદર હજારની છાપેલી કિંમત ઉપર કેટલા રૂપિયા વળતર તો પદની રીત પણ તમે સમજેલા હોય તો પણ કરી શકો બરાબર વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં આગળ કીધું હતું કે આપણે આ ભાગમાં આ પાંચ ટાઈપના દાખલા ગણવાના છે બરાબર નફો ખોટ વળતર જીએસટી અને ભાવ વધારો કે ઘટાડો કે પગાર વધારો કે ઘટાડો બરાબર આ પાંચ ટાઈપના દાખલામાં પણ બે ટાઈપના દાખલા આવશે કે કયા બે ટાઈપના કે ઉપરની વસ્તુઓ આપેલી હોય પડતર કિંમતને નફો અને વેચાણ કિંમત શોધવાની એ રીતે પડતર કિંમત અને ખોટ આપીને વેચાણ કિંમત શોધવાની છાપેલી કિંમત આપી હોય અને વળતર આપી હોય અને ખરીદદાર માટે પડતર કિંમત ને વેચનાર માટે વેચાણ કિંમત શોધવાનો એ ટાઈપના દાખલા ગણવાના આવે ત્યારે શું હોય કે નફો કે ખોટ ટકા માપશે વળતર ટકા માપશે જીએસટી ટકા માપશે ભાવ વધારો ઘટાડો બી ટકા આપશે અને એને તમારે રૂપિયામાં ફેરવી અને પછી નફો હોય તો પડતર કિંમતમાં ઉમેરો તો વેચાણ કિંમત મળે પડતર કિંમતમાંથી ખોટ બાદ કરો તો વેચાણ કિંમત મળે એટલે એ ટાઈપના દાખલા અને તમને આ જ પાંચ ટાઈપના દાખલામાં એવા દાખલા પણ આવશે કે જેનું મેં નામ પાડ્યું છે રિવર્સ દાખલા રિવર્સ દાખલામાં કેવું હશે વેચાણ કિંમત આપશે નફો આપશે અને પડતર કિંમત પૂછશે એ રીતે બીજા ભાગમાં વેચાણ કિંમત આપશે ખોટ આપશે પડતર કિંમત પૂછશે અથવા અથવા અહીંયા ત્રીજા નંબરમાં જે છે પડતર કિંમત કે વેચાણ કિંમત આપશે વળતર આપશે અને છાપેલી કિંમત પૂછશે તો આવા જે એને દાખલા રિવર્સ દાખલા રકમ ઉપરથી પહેલાં તો ઓળખી નાખવાના અને રિવર્સ દાખલા ગણવાની રીત થોડીક અલગ છે તો આપણે એવો દાખલો જોઈ લઈએ બરાબર તો અહીંયા જે ત્રીજો દાખલો છે એ કઈ રીતે રિવર્સ દાખલો છે તો પહેલાં રકમ સમજો કે એક કબાટ પાંચ ટકા વળતર આપી રૂપિયા પાંચ હજાર બસો પચીસમાં વેચેલ છે વેચેલ છે એટલે વેચાણ કિંમત બરાબર તો છાપેલી કિંમત શોધવાની કીધી છે હવે આ પાંચ ટકા છે વળતર એ પાંચ ટકાને રૂપિયામાં ફેરવવા માટે આ પાંચ ટકાને આને વડે ગુણીને સો વડે નહીં ભાગવાનું વળતર એ વેચાણ કિંમત ઉપર ના હોય છાપેલી કિંમત ઉપર હોય હવે આ દાખલો રિવર્સ એટલા માટે છે કે અહીં છાપેલી કિંમત શોધવાની છે અને પાંચ હજાર બસો પચીસ વેચાણ કિંમત આપેલી છે વેચાણ કિંમત આપી છે પાંચ હજાર બસો રૂપિયા અને વળતર આપેલું છે પાંચ ટકા તો આ રીતે જે નીચે ટોટલ ત્રણ શબ્દો છે મત નીચેના બે શબ્દોવાળી માહિતી આપે અને આ રીતે જે આપણે સંકેતમાં લખ્યું છે તે બરાબર તો અને રિવર્સ દાખલો કહેવાય તો રિવર્સ દાખલો ગણવાની શું રીત છે એ કહી દો તો આ જે પાંચ ટકા છે એ વેચાણ કિંમત ઉપર આધારિત નથી છાપેલી કિંમત ઉપર આધારિત છે છાપેલી કિંમત તો જાણતા નથી તો એવા સમયે તમારે છાપેલી કિંમત ધારવી પડે તો બોલો છાપેલી કિંમત કેટલી ધારશો તો કે એક્સ નથી ધારવાનું ધારો કે લઈએ લખવાનું તમારે ધારો કે છાપેલી કિંમત બરાબર રૂપિયા સો કે મેં સો જ ધારી કેમ કે શેને આધારે હોય સોને આધારે એટલે મેં છાપેલી કિંમત સો રૂપિયા ધારી તો હવે આ પાંચ ટકા રૂપિયામાં મળી ગયું તેથી વળતર બરાબર રૂપિયા પાંચ તો વળતર મળી ગયું પાંચ રૂપિયા ટકાનું રૂપિયા કેમ છાપેલી કિંમત સો ધારી એટલે સોને આધારે પાંચ હવે છાપેલી કિંમતમાંથી વળતર બાદ કરો ત્યારે વેચાણ કિંમત મળે તો વેચાણ કિંમત બરાબર રૂપિયા પંચાણું તો આ પંચાણું કેમ મળ્યું ખબર પડી તો આ ધારેલો અંક તેથી તેને આધારે આ પાંચ રૂપિયા તો તેને આધારે વેચાણ કિંમત પંચાણું રૂપિયા તો આ દાખલાનો જવાબ પંચાણું રૂપિયા નથી વેચાણ કિંમત શોધવાની છે સોરી વેચાણ કિંમત ઉપરથી છાપેલી કિંમત શોધવાની છે તો તે વેચાણ કિંમત તો સાચુકલી પાંચ હજાર બસો પચીસ છે અને તમને આ વેચાણ કિંમત મળી એ તો ધારેલી મળી તો હવે આને આધારે પદ નિરિત કરીશું તો આપણી પાસે વેચાણ કિંમત છે અને આપણે શોધવાની છે છાપેલી કિંમત એટલે આ રીતે એટલું હેડિંગ આપી દીધું બરાબર તો આપણે પદમાં ઉપરની લાઇનમાં લખવાનું ધારેલું હોય તે આંકડા તો ધારેલી વેચાણ કિંમત કેટલી છે પંચાણું રૂપિયા તો પંચાણું રૂપિયા વેચાણ કિંમત હોય તો કેટલી છાપેલી કિંમત ધારી હતી રૂપિયા સો બરાબર તેથી તમે અહીંયા તેથી કહો છો રૂપિયા પંચાણું વેચાણ કિંમત હોય તો રૂપિયા સો છાપેલી કિંમત આ બે આંકડા લખવાના તેથી સાચૂકલી વેચાણ કિંમત કેટલી છે રૂપિયા પાંચ હજાર બસો પચીસ તો સાતચૂકલી છાપેલી કિંમત કેટલી તો આ જે પદ મૂક્યું એમાં હવે ગણતરી કરીશું એટલે સાચુકલી છાપેલી કિંમત મળી જશે તો પાંચ હજાર બસો પચીસ ગુણ્યા સો ભાગ્યા પંચાણું છેદ ઉડાડવા માટે જે છેદમાં અંક હોય એના ભાગ પડવાના તો ઓગણીસ પંચા પંચાણું બરાબર પાંચ વડે અહીંયા ભાગીશું તો વીસ ઓગણીસ વડે ભાગીશું તો ઓગણીસ દુ અડત્રીસ ઓગણીસ ત્રીસ સત્તાણું વધી ગયા ઓગણીસ દુ બરાબર ને દસ અડતાલીસ ને ચાર એટલે ચૌદ એકસો બેતાલીસ આવ્યા બરાબર હવે ઓગણીસ વડે આને ભાગવું પડે તો ઓગણીસ વડે ભાગીશું તો એકસો બેતાલીસની નજીકમાં ક્યારે જવાય તો ઓગણીસ સિત્તા કરી જુઓ તો નવ સિત્તા ત્રેસઠ વધી છ સાત કે સાતને છ તેર એટલે ઓગણીસ સિત્તા એકસો તેત્રીસ બરાબર નવ વધ્યા પાંચ ઉતારો ઓગણીસ પંચા પંચાણું બરાબર તો પંચોતેર આવી ગયા તો એ પંચોતેર એ એના પછી બસો પંચોતેર ઓગણીસ વડે ભાગવાથી આવ્યું તો આ જે છે સાદુરૂપ એ તમને આવડવું જોઈએ ભાગાકાર કરવા મેં તો બધી આખું રફકામ કરીને બતાડું છું હવે આ બંનેનો ગુણાકાર એ છાપેલી કિંમત સાચોકલી છાપેલી કિંમત તો વીસ વડે ગુણવાનો એટલે શૂન્ય મૂકી દેવાનો બે વડે ગુણે બે પંચા દસની શૂન વધી એક સત્યાવીસ દુ ચોપનને એક પંચાવન એટલે તે વસ્તુની છાપેલી કિંમત સાચુંકલી છાપેલી કિંમત પંચાવનસો રૂપિયા કઈ વસ્તુનું નામ છે કે તો વસ્તુ છે કબાટ તો એ કબાટ કેટલા રૂપિયાનો હોય છાપેલી કિંમત પંચાવનસો રૂપિયા બરાબર તો પંચાવનસો છાપેલી કિંમત ઉપર પાંચ ટકા વળતર હવે આપણે આપણો દાખલો સાચો છે ખોટો ખાલી ટેલી કરવું જવાબ તો આવી ગયો છે ટેલી કરવું હોય તો આ પાંચ ટકા વળતરને રૂપિયામાં ફેરવા માટે આ બે મીંડા ઉડાડી દેશો પંચાવનસોના અને ગુણ્યા પાંચ કરીશું એટલે વળતર રૂપિયામાં મળી જશે બરાબર તો એ જવાબ મેળવવા માટે ભાવો પચીસ વધી બે ભાવ પચીસને બે સત્યાવીસ એટલે બસો પંચોતેર રૂપિયા વળતર મળી ગયું હવે પંચાવનસોમાંથી બસો પંચોતેર બાદ કરો એટલે એટલા રૂપિયામાં કબાટ વેચાયું હોય તો પંચાવનસો ઓછા બસો પંચોતેર કરશો તો દસ નવ ચાર પાંચ બે બે પાંચ હજાર બસો પચીસમાં એ કબાટ વેચ્યું હોય તો પાંચ હજાર બસો પચીસમાં વેચેલ છે એ અહીંયા આપેલું જ છે આ મેં જે છેલ્લે કર્યું એ દાખલાની રીત માટે નથી કર્યું તમને બતાવવા માટે કે આપણે સાચા છે કે ખોટા બરાબર તો આ જે દાખલો ગણ્યો એને આપણે એનું નામ પાડવું તો શું પડી દેખવાનું રિવર્સ દાખલો તો રિવર્સ દાખલામાં શું યાદ રાખવાનું કે તમને નીચેની બે વસ્તુ આપેલી હોય એટલે ટોટલ ત્રણ વસ્તુમાંથી નીચેની અને વચ્ચેની વસ્તુ આપેલી હોય અને ઉપરની વસ્તુ પૂછેલી હોય તો એને રિવર્સ દાખલો ગણવાનો તો એવા રિવર્સ દાખલા તમારે હજુ બીજા આવશે આ પાંચમાંથી ગમે તે ભાગના આવે ત્યારે આ રીતે જે ન આપેલું હોય સો રૂપિયા ધારવાનું બરાબર છાપેલી કિંમત નથી આપી એ આપણે સો રૂપિયા ધારી બરાબર છાપેલી કિંમત સો રૂપિયા ધારી ત્યારે વળતર પાંચ ટકા અને પાંચ રૂપિયા મળ્યું અને વળતર એ છાપેલી કિંમતમાંથી બાદ કરીએ ત્યારે વેચાણ કિંમત મળે એટલે પંચોતેર અને પંચાણું રૂપિયા મળ્યું તો આ બી ધારેલો અંક આ બી ધારેલો અંક એને આધારે પદમાં ઉપરની લાઈન ધારેલી લખવાની ધારેલા અંકો લખવાના કે પંચાણું રૂપિયા વેચાણ કિંમતે સો રૂપિયા છાપેલી કિંમત તો સાચું કલાંખે એની નીચેની લાઈન લખવાના કે તેથી સાચુકલી વેચાણ કિંમત છે પાંચ હજાર બસો તો સાચુકલી છાપેલી કિંમત કેટલી અને પછી સાદું રૂપ આપો એટલે સાચુક જવાબ મળી જાય બરાબર તો આ દાખલો તમે સમજ્યા હશો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે આ પાંચ ટાઈપના દાખલા ગણવાના છે નફો ખોટ વળતર જીએસટી ભાવ વધારો ઘટાડો બરાબર અને એમાં પણ બે ટાઈપના સીધા દાખલા અને રિવર્સ દાખલા બરાબર નામ પાડ્યું છે એ પ્રમાણે તો વિડીયો ઘણો લાંબો થઈ જશે તો આપણે આ ભાગમાં વળતર અને જીએસટી પ્રકારના દાખલા તમને હું સમજાવીશ મેં વળતરના દાખલા તો થોડા સમજાવી દીધા હવે જીએસટી ઉપર આધારિત દાખલા સમજાવું છું બરાબર એમાં આ એક રકમ જુઓ બરાબર એમાં શું લખ્યું છે કે એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત રૂપિયા ચારસો પચાસ હતી બરાબર તેના પર પાંચ ટકા જીએસટી લેવામાં આવ્યો એટલે જે કિંમત હતી ચારસો પચાસ એ જીએસટી વગરની રકમને સમજવી પડશે હા અને પછી એના પર પાંચ ટકા જીએસટી લેવામાં આવ્યો તો પછી બિલ કેટલાનું બન્યું એ બિલની રકમ શોધો તો રકમ વાંચીને સમજવાની કે શું આપ્યું છે અને શું માગ્યું છે તો જીએસટી વગરની કિંમત ચારસો પચાસ રૂપિયા આપેલી છે જીએસટી પાંચ ટકા છે જીએસટી ટકામાં છે અને રૂપિયામાં ફેરવવી પડશે જીએસટી શેના ઉપર હોય જીએસટી વગરની કિંમત ઉપર જીએસટી લાગે બરાબર એટલે પાંચ ટકાને રૂપિયામાં ફેરવીશું અને એ જે જીએસટી રૂપિયામાં મળશે એને તમે જીએસટી વગરની કિંમતમાં ઉમેરશો એટલે જીએસટી સાથેની કિંમત મળશે જે માગેલો છે જવાબ જેને બિલની રકમ પણ કહેવાય બરાબર તો રકમને વાંચીને સમજવાની એનો આ સારાંશ લખવાનો સારાંશના માર્ક હોતા નથી પણ આ જે સારાંશ મેં જે લખ્યો બરાબર એ ક્યારે લખી શકો કે તમે રકમને બરાબર સમજ્યા હો તો બરાબર એ લખવું જરૂરી નથી પણ એના પરથી આપણને આઈડિયા આવશે તો આપણે જીએસટી રૂપિયામાં શોધવી છે અને આપણને જીએસટી ટકામાં આપેલી છે હવે ટકા અંશમાં હોય તો છેદમાં સો હોય અને જીએસટી સેના ઉપર હોય તો જીએસટી વગરની રકમ ઉપર બરાબર જીએસટી વગરની વસ્તુની કિંમત ઉપર હોય તો એ સૂત્ર તમારે સમજીને લખવાનું છે તો આ જીએસટી છે જો વળતર હોત તો અહીંયા વળતર હોત તો અહીંયા જ્યાં જીએસટી વગરની કિંમત છે ત્યાં છાપેલી કિંમત હોય બરાબર હવે જે ટકા છે એ પાંચ છે જીએસટી વગરની કિંમત છે ચારસો પચાસ અને છેદમાં સો તો એક જ શૂન્ય ઉડશે બરાબર હવે પાંચ વડે દસને ભાગીશું તો બે થશે અને બે વડે પિસ્તાલીસને ભાગીશું એટલે પોઈન્ટમાં આવશે બાવીસ પોઈન્ટ પાંચ અથવા પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરીને જે જવાબ આવે એમાં દસ વડે એક દશાંશ કાપીશું તો પણ જવાબ આવશે બાવીસ પોઈન્ટ પાંચ તો જીએસટી દશાંશમાં પણ મળી શકે છે બરાબર એટલે બાવીસ રૂપિયા પચાસ પૈસા કહેવાય તો જીએસટી મળી ગયો રૂપિયામાં હવે જે બિલ બનશે એ જીએસટી સાથેની કિંમત એટલે બિલની રકમ બરાબર બિલની રકમ એ GST વગરની જે કિંમત હતી એ ચારસો પચાસ રૂપિયામાં બાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા ઉમેરવાના આવશે અને ત્યારે જે બિલ બનશે એ બિલ એ પોઈન્ટ પાંચના પોઈન્ટ પાંચ બરાબર બે ને બે સાત ચારસો પાંચ રૂપિયા એટલે કે ચારસો બોતેર રૂપિયા અને પચાસ પૈસાનું આ બિલ બનશે તો જીએસટીવાળો દાખલો પણ વળતરવાળા દાખલાને જેમ જ છે પણ વળતરમાં અહીંયા જો આ વળતર હોય તો અહીંયા માઇનસ આવે છાપેલી કિંમત માઇનસ વળતર આવે એટલો જ ફરક પડે છે રીત બધી એની એ જ છે બરાબર તમારે રકમને સમજવી પડે અહીંયા દાખલો ગણેલો જ છે આ ઉદાહરણ નંબર આઠનો દાખલો છે જે ગણેલો જ છે ચારસો બોતેર પોઈન્ટ પચાસ ચારસો બોતેર પોઈન્ટ પાંચ કો ચારસો બોતેર પોઈન્ટ પચાસ કો એક જ કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો તમે દાખલો સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો જીએસટી પર આધારિત આ ઉદાહરણ નંબર નવ શું રકમ શું કહે છે તે જુઓ તો વહિદા રૂપિયા બે હજાર બસો ચાલીસમાં બાર ટકા જીએસટી સાથે એર કૂલરની ખરીદી કરે છે તો આ અહીંયા બે આંકડા આપેલા છે રકમમાં વ્યક્તિનું નામ ગમે તે હોય વસ્તુ ગમે તે હોય એ મહત્ત્વ નથી પણ એ સિવાય અંક અને અંક સેના માટે આપેલો છે બહુ મહત્ત્વનું છે તો બાર ટકા જીએસટી તો તરત ખબર પડી જાય બરાબર આ બાવીસસો ચાલીસ રૂપિયા શું છે એ બાર ટકા જીએસટી સાથે એરકૂલર ખરીદે છે એટલે ખરીદ કિંમત છે જેમાં બાર ટકા જીએસટી લાગી ચૂક્યો છે બરાબર એટલે ટેક્સ સાથેની કિંમત છે આ એ બધું તમારે સમજવું પડે તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત હવે આ જે રકમ તમે વાંચી અને એને સમજી એનો સારાંશ લખવાનો જેના માર્ક્સ હોતા નથી તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો એટલે એ આપી નથી એ મેં કેમ ઉપર લખ્યું જે માગ્યું હોય છેલ્લે કેમ ના લખ્યું કેમ કે મેં તમને આ સમજાયેલું છે કે જીએસટી વગરની કિંમત પછી જીએસટી લાગે અને પછી જીએસટી સાથેની કિંમત એક ક્રમ લખવાનો તો સીધો દાખલો છે કે રિવર્સ દાખલો એ ખબર પડે એટલા માટે મેં એ ક્રમમાં લખેલું છે બરાબર તો એના ઉપરથી તમને ખબર પડે કે આ સીધો દાખલો છે કે રિવર્સ દાખલો હવે જીએસટી છે બાર ટકા અને ખરીદ કિંમત એટલે મૂળ કિંમત બાવીસો ચાલીસ છે પણ મેં જે કૌશમાં લખ્યું એ રકમમાં તો લખ્યું નથી એ તમારે સમજેલું હોવું જોઈએ કે જીએસટી સાથેની આ કિંમત છે બરાબર તો એના પરથી ખબર પડે કે આ સીધો દાખલો છે કે રિવર્સ દાખલો આપણે નામ પડ્યું છે રિવર્સ દાખલો અને સીધો દાખલો હવે આ જગ્યાએ જે આ બાર ટકા છે એને રૂપિયામાં આપણે નહીં ફેરવી શકીએ એ બાવીસસો ચાલીસ ઉપરની કિંમત નથી તે જીએસટી વગરની કિંમત ઉપર આ બાર ટકા છે હવે એ જીએસટી પહેલાંની કિંમત તો આપેલી નથી એર કુલરની તો તમારે ધારવી પડશે તો તમારે એ કિંમત ધારવાની કે ધારો કે બરાબર ધારો કે જીએસટી વગરની કિંમત રૂપિયા સો છે સો જ કેમ ધાર્યું એક્સ કેમ ના ધાર્યું કે આ સમીકરણ નથી અને ટકાયાને આધારે સોને આધારે હોય એટલે સો રૂપિયા ધાર્યું તો હવે જીએસટી તેથી જીએસટી બરાબર રૂપિયા બાર બરાબર હવે વળતરવાળા દાખલામાં રિવર્સ દાખલો મેં સમજાયું ત્યારે વળતરને બાદ કર્યું હતું અને જીએસટી એ ઉમેરવાનું હોય તો અહીંયા તમે જીએસટી ઉમેરશો તો સો વત્તા બાર કેટલા થશે રૂપિયા એકસો બાર થશે હવે એ શું મળ્યું એ જીએસટી સાથેની કિંમત મળી અને એને આપણે ખરીદ કિંમત શબ્દ વાપરો તો ખરીદ કિંમત શબ્દ વાપરો નહીં તો લાંબુ લખો જીએસટી સાથેની કિંમત જે ખરીદ કિંમત કહેવાય એ કિંમતે વસ્તુ ખરીદી પણ આ તો ધારેલા આંકડા છે તો આ બે અંક પદ મૂકવામાં આપણે ઉપયોગમાં લઈશું પદની રીત કરવાની આવશે આપણે માગ્યું છે એ જમણી બાજુ લખવાનું જીએસટી લાગે પહેલાંની કિંમત ટેક્સ લાગે પહેલાંની કિંમત બરાબર એટલે પહેલાંની કિંમત જમણી બાજુ શું પહેલાંની કિંમત જી ટેક્સ લાગ્યા પહેલાંની બરાબર એટલે ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત જમણી બાજુ અને ટેક્સ સાથેની કિંમત ટેક્સ સાથેની કિંમત એ ડાબી બાજુ તો ચલો ટેક્સ સાથેની કિંમત છે એકસો બાર ઉપર લેનમાં આપણે ધારેલાંકડા આવે એકસો બાર રૂપિયા ટેક્સ સાથેની કિંમત તો ટેક્સ વગર ટેક્સ વગરની કિંમત સો રૂપિયા તો ઉપર લાઈનમાં ધારેલા આંકડા આવે અને નીચેની લાઈનમાં સાચુંકલા આંકડા આવે તો સાચુકલા ટેક્સ સાથેની કિંમત કેટલી છે કેટલા રૂપિયામાં ટેક્સ સાથે ખરીદો તો બાવીસસો ચાલીસ તો બાવીસ ચાલીસ રૂપિયા ટેક્સ સાથેની કિંમત હોય તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત રૂપિયા કેટલી આ પદ મૂક્યા પછી અંશ મતલબ અંશમાં આવશે બાવીસો ચાલીસ ગુણ્યા સો અને છેદમાં આવશે એકસો બાર હવે અહીંયા છેદ ઉડાડવામાં એકસો બારના છેદ ભાગ કરો અથવા એકસો બાર દુ બસ્સો ચોવીસ ખબર પડી જાય તો એકસો બાર દુ બસ્સો ચોવીસ અને એકસો પર ચડાવી દો આ ભાગાકાર કરતાં આવડવો જોઈએ તો હવે આ બંનેનો ગુણાકાર કરો વીસ ગુણ્યા સો એટલે રૂપિયા બે હજાર એ શું મળ્યું ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત તો એ ટેક્સ લાગ્યા પહેલાંની એર કુલરની કિંમત બરાબર તો આ તમે દાખલો સમજી ગયા છો આપણે એનું નામ પાડ્યું છે રિવર્સ દાખલો અને સીધો દાખલો રિવર્સ દાખલો કોને કહેવાય એ તમને મેં સમજાવી દીધું છે બરાબર તો આ બે વસ્તુઓ આપે બરાબર આ બે વસ્તુ આપે અને નીચેની વસ્તુ માગે તો સીધો દાખલો અને જો તમને નીચેની વેચાણ કિંમત અને ખોટ આપે અને પડતર કિંમત પૂછો તો રિવર્સ દાખલો આ પાંચે પાંચમાં એ રીતે જ છે આપણે ગણ્યો આ ભાગનો દાખલો જેમાં જીએસટી સાથેની કિંમત આપી હતી તેને જીએસટી આપ્યો હતો તો જીએસટી વગરની કિંમત આપણે મેળવી બરાબર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર દસ પણ જીએસટી પર આધારિત દાખલો છે શું છે રકમમાં કે સલીમ એક વસ્તુ રૂપિયા સાતસો ચોર્યાસીમાં ખરીદે છે બરાબર એટલે ખરીદ કિંમત છે બીજું એમાં લખ્યું છે કે જેમાં બાર ટકા જીએસટી સામેલ છે એટલે સાતસો ચોર્યાસી રૂપિયામાં જે ખરીદે છે એમાં બાર ટકા જીએસટી સામેલ કરેલો જ છે તો આટલું લખેલું જે છે એમાંથી જ ખબર પડી જાય કે સાતસો ચોર્યાસી કેવી કિંમત છે ખરી કિંમત તો છે જ પણ જીએસટી સાથેની કિંમત છે ખબર પડી જાય એ બહુ મહત્ત્વનું છે તો જીએસટી ઉમેર્યા પહેલાંની વસ્તુની કિંમત શોધો તો જે રકમ છે એનો સારાંશ કે જીએસટી ઉમેર્યા પહેલાંની વસ્તુની કિંમત શોધો એટલે એ નથી આપ્યું મેં એ ઉપર લખ્યું છે જીએસટી બાર ટકા છે જીએસટી એના ઉપર હોય પણ એ જ કિંમત આપેલી નથી એટલે જીએસટી જે ટકામાં છે એને રૂપિયામાં ત્યાં કન્વર્ટ નહીં કરી શકો એટલે જીએસટી પહેલાંની કિંમત તમારે રૂપિયા સોધારવી પડશે અને જે ખરીદ કિંમત છે સાતસો ચોર્યાસી જેમાં જીએસટી સામેલ છે એટલે એને કહેવાય જીએસટી સાથેની કિંમત બરાબર એટલે જીએસટી વગરની કિંમત તમારે સો રૂપિયા કેમ ધારવાની કે બાર ટકા એને બાર રૂપિયામાં ફેરવવા માટે કેમ કે ટકા સોને આધારે હોય તો એ બંનેનો પછી સરવાળો જ કેમ કરવાનો કેમકે જીએસટી વગરની કિંમતમાં જીએસટી ઉમેરશો એટલે જે કિંમત મળશે એને કહેવાશે જીએસટી સાથેની કિંમત અને જીએસટી સાથેની કિંમત જે છે એ મળી જાય એને આધારે જીએસટી વગરની કિંમત એટલે જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત શોધવાની છે તો હવે પદ મૂકીશું જે શોધવાની છે જમણી બાજુ જીએસટી વગરની કિંમત બરાબર એટલે જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત અને ડાબી બાજુ લખીશું જીએસટી સાથેની કિંમત બરાબર હવે આ આપણે એવું લખું છું ને આ એ લખવાની જરૂર નથી કેમ કે પદ મૂકવામાં જમણી બાજુ જે શોધવાનું હોય આવે ઉપરની લાઇનમાં આપણે ધારેલા આંકડા આવે તો આ એકસો બાર અને સો તો એકસો બાર રૂપિયા જીએસટી સાથેની કિંમત તો જીએસટી વગરની કિંમત રૂપિયા સો પણ જીએસટી સાથેની સાચુકલી કિંમત કેટલી છે સાતસો ચોર્યાસી તો રૂપિયા સાતસો ચોર્યાસી જીએસટી સાથેની કિંમત હોય તો જીએસટી વગરની કિંમત કેટલી બરાબર હવે સાતસો ચોર્યાસી ગુણ્યા અંશમાં આવશે એકસો બાર છેદમાં આવશે તો આ જે છે દાખલો એ આગળના ઉદાહરણ નંબર નવના જેમ જ છે બરાબર હવે તમારે આ બધા ભાગાકાર કરવા માટે એકસો બાર સિત્તા સાતસો ચોર્યાસી થાય જેવું ડાયરેક્ટ ખબર તો ડાયરેક્ટ ભાગવાનું નહીં તો તમારે એકસો બારના અવિભાજ્ય અવયવ અથવા અવયવ પાડવાના અને એ અવયવ વડે વારાફરથી ભાગીશું ત્યારે છેદ ઉડશે બરાબર અને એ બંનેનો ગુણાકાર સાત ગુણ્યા સો રૂપિયા સાતસો બરાબર તો આ સાતસો રૂપિયા જે મળી એ જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત જે માગેલું છે કે વસ્ પહેલાંની કિંમત શોધો એટલે શું પહેલાંની કિંમત જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત તો ઉદાહરણ નંબર નવ અને ઉદાહરણ નંબર દસ બંનેની રીત એક સરખી જ છે રિવર્સ દાખલો આપણે એનું નામ પાડ્યું છે એ પ્રમાણે તો આપણે આ વિડીયોમાં તમે શું શીખ્યા વળતર કોને કહેવાય શીખ્યા બરાબર વળતર શેના ઉપર હોય છાપેલી કિંમત ઉપર હોય વળતર છાપેલી કિંમતમાંથી બાદ કરો ત્યારે વેપારીની વેચાણ કિંમત મળે ખરીદનારની પડતર કિંમત મૂળ કિંમત મળે પછી જીએસટી કોને કહેવાય તે સમજ્યા જીએસટી પહેલાંની કિંમત ઉપર જીએસટી લાગુ પડતું હોય તો એને જીએસટી ઉમેરો જીએસટી પહેલાંની કિંમતમાં ત્યારે જીએસટી પછીની કિંમત મળે જેને બિલની રકમ પણ કહેવાય એટલે એના ઉપર આધારિત દાખલા તમે શીખ્યા બરાબર તો આ વિડીયોમાં તમને જે મેં બે વસ્તુ શીખવાડી વળતર અને જીએસટી સાથેના દાખલા એવા દાખલા તમારે ચોપડીમાં કે પ્રેક્ટિસ બુકમાંથી શોધીને ગણવાના કેમકે હજુ આ ભાગમાં નફો ખોટ બરાબર પછી પગાર વધારો ઘટાડો ભાવ વધારો ઘટાડો એ ટાઈપના દાખલા પણ છે તો એ પછી હું તમને વર્કશીટ મોકલીશ તો એના પહેલાં તમારી રીતે દાખલાની રકમો શોધી જાતે દાખલા ગણવાના બરાબર વિદ્યાર્થી મિત્રો